महामारी कोरोना वायरस ने लईને થયેલા લોકડાઉનના કારણે ગામે ગામ પૌરાણિક મંદિર પણ સુના જોવા મળી રહ્યા છે। ભક્તોનો ભગવાન સાથેનો સંપર્ક તૂટી ગયો છે। હમણાં ચાલી રહેલા લોકડાઉનને કારણે ભગવાન પણ એકલા પડી ગયા હોવાનું લાગી રહ્યું છે। આ વૈશ્વિક મહામારીએ આખા વિશ્વને ભરડામાં લઈ દીધું છે, ત્યારે એની અસર માનવીથી લઈને ભગવાનને પણ જોવા મળી રહી છે। લોકડાઉનના કારણે ભારતભરમાં તમામ પ્રખ્યાત ધાર્મિક સ્થળોના દ્વાર પણ માનવીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। ત્યારે પલસાણા તાલુકાના આજુબાજુના તમામ ગામોના મંદિર પણ ભક્તો વિના સાવસુના પડી ગયા છે। માનવીઓને જ્યારે કોઈ મોટી તકલીફ પડતી હોય છે ત્યારે માનવી હર હંમેશ ભગવાનના હારે જતો હોય છે, ત્યારે આજે લોકડાઉનના સમયમાં મનુષ્ય ભગવાનના દ્વાર સુધી પણ નથી જઈ શકતો। દરેક ભક્તો સોમવારે શિવજીની આરાધના કરી શિવ મંદિરે, મંગળવારે ગણપતિ બાપાના મંદિરે, ગુરુવારે જોલારામ બાપા તથા સાંઈબાબાના મંદિરે અને શનિવારે હનુમાનજી મંદિરે તથા શનિદેવ મહારાજના મંદિરે, એવી જ રીતે દરવારે અલગ અલગ મંદિરે જઈ પોતાના દુઃખ હરવા માટે ભગવાનને પ્રાર્થના કરતો હોય છે। જે આ લોકડાઉનમાં ઘરમાંથી જ પ્રાર્થના કરવા મજબૂર થયો છે, ત્યારે બીજી બાજુ આપણે જોઈએ તો આવા નાના નાના મંદિરના પૂજારીઓની આજીવિકા પર પણ અસર થઈ રહી હોય એવું લાગી રહ્યું છે। કોરોના વાયરસથી સમગ્ર ભારત સુરક્ષિત રહે તેવા માટે દરેક મંદિરના પૂજારીઓ પ્રાર્થના કરી રહ્યા છે। મારું નામ હાર્દિકભાઈ મહારાજ છે। સાંઈબાબાના મંદિરની અંદર, શ્રી સાંઈધામ મંદિર ચલથાની અંદર હું છેલ્લા 10 વર્ષથી અહીંયા પૂજારી છું અને મારા જીવનમાં આ પ્રથમ વખત મેં આવો દાયકો જોયો છે કે જે મંદિરોની અંદર જ્યારે આજે દેશભરની અંદર આ કોરોનાની મહામારી જ્યારે ચાલી રહી છે તે સમયે જ્યારે આપણા મોદી સાહેબના નેતૃત્વની અંદર જે સરકારી નિયમ મુજબ દરેક મંદિરોને અત્યારે હાલ ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવેલ છે, તે જ નિયમોનું અમે પણ શ્રી સાંઈધામ મંદિર ચલથાણ પાલન કરીએ છીએ અને ફક્ત સવાર સાંજ આરતી જો જે પણ કંઈ ક્રમ છે અમારો નિત્યક્રમ તે મુજબ બ્રાહ્મણ દ્વારા અહીંયા પૂજન થાય છે અને એ પછી મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે। ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે કે જે પણ કંઈ આ મહામારીની અત્યારે દશા ચાલી રહી છે તેમાં તમે આ બધાને સુખરૂપે રહે એવા આશીર્વાદ આપજો। જે ભૂખ્યા હોય તેને અન્ન મળે, જે બીમાર હોય તેને ભગવાન શક્તિ પ્રદાન કરે, એવી જ મારી સદગુરુ સાંઈનાથ મહારાજના ચરણની અંદર પ્રાર્થના છે। જય સાંઈનાથ। લોકો માટે શું સંદેશો આપશો? લોકો માટે અત્યારે હાલ સંદેશો તો એ જ આપવો છે કે અત્યારે કહેવાય છે કે જે આ કોરોના નામનું સંક્રમણ છે તેની અંદર તમે જેટલા ઘરે રહો એટલા સુરક્ષિત છો, તો દરેક જણાને મારે એટલી જ વિનંતી છે કે પોતાના અંગત પોતાના જે પણ કંઈ આકસ્મિક કામ હોય તે સિવાય ઘરની બહાર જવાનું ટાળો, પોતાના ઘરમાં જ રહી ભગવાનનું જે પણ કોઈ દેવને તમે માનતા હોય તેનું સ્મરણ કરો, પૂજન કરો અને આ મહામારીની અંદરથી બચવા માટે ભગવાનને પ્રાર્થના કરો કે અત્યારે જે પણ કંઈ આ દેશ આપણા તકલીફમાં છે તેની અંદરથી અમને જલ્દીથી જલ્દી બહાર